ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર જણના કે હાલના મુખ્ય સમાચાર પર. નાનપુરા સોરઠિયા પંચની વાડી પાસેથી રિક્ષામાં પસાર થતી મહિલાના હાથમાંથી મોપેડ સવારોએ મોબાઈલ છૂટવી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે. અટવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતાર ગામ ખાતે આવેલ અંબિકાનગરમાં રહેતી પૂજાબેન ભટ્ટે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રિક્ષામાં નાનપુરા સોરઠિયા પંચની વાડી પાસેથી પસાર થતી હતી ત્યારે એક મોપેડ પર આવેલા બે અજાણ્યાઓએ તેઓના હાથમાંથી મોંઘાદાટ મોબાઈલ ઝૂંટવીને ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે અટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. સુરતમાં ચોરી, ઘરફોડ, ચોરી, સ્નેચિંગ સહિતના ગુનાઓ વધી રહ્યા છે તો બીજી તરફ મોંઘવારી પણ માજા મૂકી રહી છે ત્યારે લોકોનું કઈ રીતે પોતાનું ભરણ પોષણ કરે તે સમજાતું નથી. ત્યારે હાલમાં સુરતમાં વરાછાના નામે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સીસીટીવીમાં એક મોપેડ પર આવેલો અજાણ્યો ચોર દૂધની ચોરી કરતો કેદ થયો છે. ત્યારે હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. વીસુ ખાતે આવેલા રિલાયન્સ માર્કેટમાં ત્રાટકેલા તસ્કરોએ ઓફિસમાં મૂકેલ 32.59 લાખ માંથી 14.80 લાખ લઈ જઈને જાણ વિધુએ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ ખાતે આવેલ સેજલ અપાર્ટમેન્ટમાં રહેતા સુવાસકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વેસુ ખાતે આવેલ રિલાયન્સ માર્કેટમાં ફરજ બજાવે છે અને તેમના મોલની એકાઉન્ટ ઓફિસમાં ઘૂસી અજાણ્યા ચોરી સામે કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા 32,59,810માંથી માત્ર 14,80,000ની ચોરી કરી હોય. આ ચોરીમાં કોઈ જાણભીધું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. હાલ તો ઉમરા પોલીસે લાખોની ચોરી અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો પલસાણા તાલુકાના તાતીર્થિયા ગામે ધર્મ પરિવર્તન મામલે કડોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પરપ્રાંતીય સમૂહને પૈસાની લાલચ આપી ધર્મ પરિવર્તનની ફરજ પાડતા હિન્દુ સંગઠન સાથે કડોદરા પોલીસ મથકે મોરચો માંડ્યો હતો. સુરત જિલ્લામાં પરપ્રાંતિયોનો વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં ધર્મ પરિવર્તનની ઘટના બહાર આવી છે. ઘટના એ હતી કે પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે રહેતો વિશાલકુમાર મોબાઈલની દુકાન ધરાવે છે. રવિવારના દિવસે કેટલાક ઈસમો વિશાલકુમારની દુકાને આવ્યા હતા. જોકે વિશાલને નાણાં ભીડ હતી એ ઈસમો જાણતા હતા, જેથી રૂપસિંહ ચૌધરી નામના ઈસમે વિશાલને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનું જણાવી વાતો કરી હતી. જોકે આ વાત વિશાલકુમારે પોતાના હિન્દુ સંગઠનના મિત્રોને કરતા મામલો કડોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. ધર્મ પરિવર્તન મામલો કડોદરા પોલીસ મથકે પહોંચતા એક સમયે વાતાવરણ તંગ પણ બન્યું હતું અને હિન્દુ સંગઠનનું મોટું ટોળું કડોદરા પોલીસ મથકે દોડી આવ્યું હતું, જેથી કડોદરા પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી. લાંબા સમય બાદ હવે આદિવાસી વિસ્તારોને બાદ કરી સુરત જિલ્લામાં પણ ધર્મ પરિવર્તનનો મામલો બહાર આવતા લોકોમાં પણ ખળભળાટ ફેલાયો છે. શ્રમજીવીઓની મજબૂરી જાણી રૂપસિંહ ચૌધરી જેવા કેટલા ઈસમો પૈસાની લાલચ આપે છે. આ ઘટનામાં પણ વિશાલકુમારને 1-2 હજાર નહીં પરંતુ 2-2.5 લાખ રૂપિયા આપવાની તેમજ સન્માન કરવાની પણ વાત કરી હતી. જોકે હિન્દુ સંગઠનના યુવાનોની સક્રિયતાથી વિશાલકુમારને ઉગારી લેવાયા હતા. હાલ સમગ્ર મામલે કડોદરા પોલીસે ધર્મ પરિવર્તન કરાવવા આવનાર રૂપસિંહ કોમલસિંહ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. કેસો જ્વાલા મંદિર ખાતે વિનામૂલ્ય આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ કેમ્પનો ભાગ લીધો હતો. જૂનાગઢના કેશોદ ખાતે અવારનવાર સેવા ભાવે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા હર મહિનામાં 2 રવિવારના દિવસોમાં કેશોદ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આંખનો કેમ્પ તેમજ અન્ય પણ આયુર્વેદિક કેમ્પ જેવી કામગીરીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે આવા જ સેવા ભાવ દ્વારા આંખ નિદાન કેમ્પ અને આંખનું ઓપરેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વખતે કેમ્પમાં કેશોદ તાલુકા તેમજ બહારથી પણ આવનાર દર્દીઓ લાભ લેતા હોય છે. આવી કામગીરી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા અવારનવાર કરવામાં આવે છે. આજના દિવસે આ કેમ્પમાં કુલ 285 દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 81 દર્દીઓને આંખના ઓપરેશનમાં વિનામૂલ્યે મોકલવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારના ચાર્જ વિના માત્ર માનવ સેવાના ભાવે આ કેમ્પનું આયોજન અવારનવાર કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.
રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. અમીરગઢ તાલુકાના વીરમપુર પંથકની આદિવાસી અને ગરીબ પ્રજા માટે છેલ્લા 14 વર્ષથી સતત ચાલતા મફત મેડિકલ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયું છે. સેવાયજ્ઞ થકી 75 દર્દીઓને જીવનદાન અપાયું છે. અમીરગઢ તાલુકાના વીરમપુર ગામમાં છેલ્લા 14 વર્ષથી સંવેદના ટ્રસ્ટ અને વિસનગર જ્યોતિ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી દર મહિનાના છેલ્લા રવિવારે અવિરત મફલ મેડિકલ કેમ્પ ચલાવવામાં આવે છે, જેમાં આંખ, સર્જિકલ ગાયનેક તેમજ ચામડીના રોગથી પીડિત દર્દીઓ ઘરના આંગણે મફત સારવાર આપવામાં આવે છે. આ અંગે સંવેદના ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે દાતાઓના સહયોગથી જ્યોતિ ટ્રસ્ટ વિસનગર અને સંવેદના ટ્રસ્ટ વીરમપુર દ્વારા આ કેમ્પ ચલાવવામાં આવે છે, જેમાં 14 વર્ષમાં કુલ 170 જેટલા કેમ્પો યોજવામાં આવ્યા છે, જેમાં 36,550 જેટલા દર્દીઓને સારવાર અપાય છે, તેમજ 7,500 જેટલા દર્દીઓને વિસનગર લઈ જઈ ઓપરેશન કરાવી પરત પોતાના નિવાસ સુધી નિઃશુલ્ક મોકલવાની સેવાઓ પૂરી પાડવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં મહત્તમ આદિવાસી અને ગરીબ પ્રજા વસવાટ કરે છે, ત્યારે આ પ્રજા જો સારવાર માટે ખાનગી દવાખાના જાય તો આર્થિક નબળાઈના લીધે સારવાર કરાવી શકે તેમ નથી, માટે આ મેડિકલ કેમ્પ આદિવાસી તેમજ ગરીબ પ્રજા માટે આશીર્વાદ સમાન માનવામાં આવે છે. છેલ્લા 14 વર્ષમાં વિરમપુરના અંતરિયાળ વિસ્તારમાં જ્યોતિ હોસ્પિટલ, સંવેદના ટ્રસ્ટ અને સર્વોદય યોજનાના ઉપક્રમે જે સંપૂર્ણ વિનામૂલ્યે મેડિકલ સેવાઓ આપવામાં આવે છે, એમાં અત્યાર સુધીમાં 85,000 જેટલા ગરીબ, તદ્દન ગરીબ, બેહાલ દર્દીઓને સેવાઓ મળી છે, દવાઓની, ઓપરેશનોની, અને લગભગ 6,000 જેટલા, 6,000થી વધારે માત્ર અહીંયા ઓપરેશન હાર્ટના અને કેન્સરના જ નથી થતા, બાકી તમામ પ્રકારના ઓપરેશનોની વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડવામાં આવી છે. અને આ અમારું એક પ્રકારનું મિશન છે, ઘસાઈને ઉજળા થઈએ, એ જે રવિશંકર મહારાજની વાત છે કે વિવેકાનંદની વાત છે, એ જે ભાવના છે એના ધોરણે અમે વિનામૂલ્યે. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. તો અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામે આજે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પાટીદાર સ્નેહ મિલનમાં આવી પહોંચતા કલ્પસર યોજના, પાટીદાર અનામત અને રામ મંદિર તેમજ આગામી લોકસભા ચૂંટણી બાબતે પાટીદારોને માર્ગદર્શન આપ્યું હતું. આ સ્નેહ મિલનમાં તોરી અને આસપાસના મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. વડિયાના તોરી ગામે લાલજી પટેલે પાટીદારોને એક થવા હાકાલ કરી અને મહારાષ્ટ્રમાં અનામત આપે તો ગુજરાતમાં કેમ નહીં તે બાબત પર ભાર મૂકી સમગ્ર ગુજરાતમાં મહાસંમેલન બોલાવવાની જાહેરાત કરી હતી, તેમજ આગામી લોકસભામાં ભાજપને પરાસ્ત કરવાનો હુંકાર કરી રામ મંદિરના નામે ભાજપ નાટક કરે છે તે બાબતે આકરા પ્રહારો કરી રામ મંદિર બનવું જ જોઈએ તે બાબતને સમર્થન આપ્યું હતું. આ સ્નેહ મિલનમાં તોરી અને આસપાસના મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.
2019 આવી રહી છે અને દરેક ઇલેક્શન જયારે આવે એટલે ભાજપની સરકાર રામ મંદિરનો પ્રશ્ન લાવે જ છે. એટલે રામ મંદિર 100% બનવું જોઈએ, કારણ કે દરેકનો આસ્થાનો વિષય છે અને એના જ માટે બહુમતી ભાજપને મળે છે. તો નજીકમાં જલ્દી રામ મંદિર 100% બનવું જોઈએ. અને જો રામ મંદિર બનતું હોય તો અમારા તમામ સમાજનો ફૂલ ટેકો છે. 100% મેં કહ્યું ને, જયારે પણ કોઈ ઇલેક્શન હોય એટલે રામ મંદિરનો પ્રશ્ન આવી જ જાય છે અને લોકોને ઉલ્લુ બનાવીને સરકાર ભાજપ બનાવી દે છે. પણ આ વખતે મને એવું લાગે છે કે તમામ દેશના તમામ જિલ્લાના લોકો જાગૃત થયા છે અને રામ મંદિરનો જો આ વખતે સોલ્યુશન કરવામાં નહીં આવે તો વિપરીત પરિણામ પણ ભોગવવા માટે સરકારને તૈયારી રાખવી પડશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો માળિયા હાટીના ચોરવાડ નગરપાલિકાના વહીવટી સાહિત્યમાં ચેડા કરવાના નગરસેવક અને ધારાસભ્ય વિમલ ચુડાસમા પર આક્ષેપ કરવામાં આવ્યો છે. ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ નગરપાલિકાના રેકોર્ડ માળિયા સબ ટ્રેઝરીમાં જમા કરાવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જૂનાગઢ માળિયાના ચોરવાડ નગરપાલિકાની આ અંગે મળતી વિગત મુજબ ચોરવાડ નગરપાલિકામાં ચીફ ઓફિસર અને નગરસેવક અને ધારાસભ્ય વિપુલ ચુડાસમા વચ્ચે વાદ વિવાદ ચરણસીમાએ પહોંચવાનું કારણ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા નગરપાલિકાનું વહીવટી સાહિત્ય અન્ય રેકોર્ડ ઘરે રાખતા હોવાનો તેમજ રજાના દિવસે ઓફિસ ખોલી રેકોર્ડમાં ચેડા કરતા હોવાના આક્ષેપ સાથે તમામ અગત્યનું રેકોર્ડ પોલીસ બંદોબસ્ત સાથે કબજે કરી નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ તાળા તોડી માળિયા ટ્રેઝરીમાં જમા કરાવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ચોરવાડ નગરપાલિકાને જાણવા મળતી વધુ વિગત મુજબ ચોરવાડ નગરપાલિકામાં એકાદ માસ પહેલા ચીફ ઓફિસરના પદ પર મહિલા અધિકારી DD ચાવડાની વરણી કરવામાં આવી હતી. તેઓને કોઈ કારણસર નગરપાલિકાનું વહીવટીય સાહિત્યમાં ફેરફાર અને ચેડા થવાની શંકા હોય તેમને એડિશનલ કમિશનરને જાણ કરતા તેઓની સૂચના મુજબ 24/11/18 શનિવારની રજા હોવા છતાં પણ ચોરવાડ નગરપાલિકાને ખોલીને વહીવટી રેકોર્ડ સાથે નગરસેવક અને ધારાસભ્ય વિમલ ચુડાસમા ચીડચાડ કરી રહ્યા હોય એવા આકરા આક્ષેપ લગાવ્યા છે. વિમલ ચુડાસમાએ બચાવમાં જણાવ્યું હતું કે કામનો બોજ વધુ હોવાથી નગરપાલિકાના કામથી નગરપાલિકાના રજાના દિવસે પણ ખોલવામાં આવી હતી. ચોરવાડ નગરપાલિકામાં નવા જૂની થાય તેવી અટકળો વચ્ચે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મારું નામ DD ચાવડા, ચીફ ઓફિસર ચોરવાડ નગરપાલિકા. રિજિયોનલ કમિશનરના કહેવા મુજબ, ભાવનગર જે અમારા ઝોનલ કમિશનર છે, એમના કહેવા મુજબ કે નગરપાલિકાની અંદર જાહેર રજા 24/11/2018 રોજ જાહેર રજાના દિવસે નગરપાલિકાનું રેકોર્ડ હેરફેર થતા જણાતા અને શંકાસ્પદ લાગતા પોલીસ બંદોબસ્ત સાથે 4:15 નગરપાલિકાની અંદર તે અત્યારે 3 સુધીનું આ સંપૂર્ણ કાર્યવાહી દરમિયાન રેકોર્ડ મેં તિજોરી શાખાના મામલતદારશ્રીના કહેવા પ્રમાણે ત્રિજોરી શાખાને સોંપેલ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સામાન્ય રીતે મહિલાઓની જવાબદારી ઘર સાચવવાની જ હોય છે એવી માનસિકતા હજુ પણ ગામડાઓમાં જોવા મળે છે, ત્યારે આ માન્યતા તોડી અને મહિલાઓ પૂરું સમાવડી છે તે સાબિત કરી બતાવ્યું છે 3 મહિલા બુલેટ રાઇડરે. આ છે ઋતુ કોર. બુલેટ ક્વીનના જ નામે જાણીતી ઋતુ મહિલાઓ પણ પુરુષ સમોવડી હોવાનો જીવતો જાગતો દાખલો છે. સામાન્ય રીતે મોટરસાયકલ ખાસ કરીને બુલેટ ચલાવવા પર પુરુષોનું જ વર્ચસ્વ રહ્યું છે, પણ આ વર્ચસ્વ તોડનારી પણ કેટલીક મહિલાઓ છે, જેમાંની એક છે ઋતુ કોર. હાલમાં જ તેણે જમ્મુથી આણંદ સુધીનું 2000 કિલોમીટર સુધીનું અંતર બુલેટ પર કાપ્યું. એ સમાજમાં એક નવો દાખલો બેસાડ્યો. ઋતુ એક પ્રોફેશનલ બાઇકર્સ છે. સામાન્ય રીતે પુરુષે જે વ્યવસાયમાં પસંદ કરતા હોય છે તે વ્યવસાય તેણે પસંદ કર્યો અને એટલું જ નહીં એમાં પણ મહારથ પણ મેળવી છે. જમ્મુથી પરત આવતા તેણે સાબરકાંઠાની પણ મુલાકાત લીધી, જ્યાં હડિયોલ ગામની મહિલાઓએ આવી જાબાજ મહિલાનો દાખલો પોતાની દીકરીઓને પણ આપશે તેવું જણાવ્યું. જમ્મુથી આણંદની ટ્રીપમાં કુલ 16 બાઇક રાઇડર્સ હતા, જેમાં 3 રાઇડર્સ મહિલાઓ હતી અને 2000 કિલોમીટરની તેમની મુસાફરીમાં મુખ્યત્વે તો આ જ મહિલા રાઇડર્સ ધૂમ સ્ટાઇલમાં પુરુષોને પણ હંફાવતી જ આવેલી અને મહિલાઓ પૂરું સમવડી જ છે એ ચરિતાર્થ કરતી આવેલી. અને અમારા જોડે 3 લેડી રાઇડર્સ છે મને ગણીને, અને ટોટલ 16 રાઇડર્સ છે અમારા જોડે. અને અમે લોકો એક તો મહિલા શક્તિ પણ જાહેર કરીએ છીએ આ રેલીના લીધે, કેમ કે બધા બોયઝ છે એમના જોડે અમે 3 લેડીઝે ત્યાંથી અહીંયાનું સફર આખું કમ્પ્લીટ કર્યું છે. અરાઉન્ડ 2000 કિલોમીટર્સ છે. તો એક સંદેશ પણ છે કે ભાઈ લેડીઝ પણ જેન્ટ્સ સાથે ચાલી શકે છે. એસા બોલના ચાહુંગી કે લેડીઝ ભી કમ નહીં હૈ, અગર લડકે 2000 કિલોમીટર ચલા સકતે હૈ તો હમ ભી ચલા સકતે હૈ. એક યે ભી થા ઓર દૂસરા
આ એક બહેનોનું જોઈ અને બહુ સરસ ગર્વ થયો અને એમ થયું કે ખરેખર પુરુષો કંઈક આગળ નથી જઈ શકતા, બહેનો પણ બહુ સારી રીતે આગળ જઈ શકશે અને આપણું પોતાનું નામ રોશન કરી શકશે એમ. એટલે અમે પણ આ અમારી જે બાળકીઓ છે, અમે હું એક સ્કૂલ ટીચર છું અને હું પણ બાળકીઓનો એમના વિકાસ માટે આ ઉદાહરણ આપીશ કે આપણે પણ આપણા જીવનમાં કંઈક આગળ વધી કંઈક કરીશું. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.